હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ફરીથી એકવાર આપણે આજે બેઝિક ફિઝિક્સ ગ્રુપ ટુ, જે ડિપ્લોમા સેમિસ્ટર ટુ ઇલેક્ટ્રિકલ આઈટી અને કોમ્પ્યુટરમાં આવે છે, એના એમસીક્યુની વાત કરીશું. 1 થી 3 ચેપ્ટરના જીટીયુની એક્ઝામ જે એમસીક્યુ બેઝ લેવાની છે એની આપણી વાત છે, તો વન બાય વન આપણે સોલ્વ આઉટ કરતા જઈશું. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો કે આપણે જે એમસીક્યુ છે એમાં અહીંયા તમારા મૂકેલા છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે ફર્સ્ટ આપણે એમસીક્યુ છે કે હાઉ મેની સિગ્નિફિકેશન ફિગર આર ધેર ઇન. અહીંયા એક નંબર આપવામાં આવ્યો છે મિત્રો કે 0.04250માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે. તો મિત્રો, મેં તમને જ્યારે પણ સમજાવ્યું ત્યારે સાર્થક અંક એક યાદ રાખવાનું કે પાછળના ઝીરો આપણે કાઉન્ટ કરીએ છીએ, આગળના ઝીરોને કાઉન્ટ કરતા નથી. તો અહીંયા આગળ 2 ઝીરો છે, તો અહીંયા કેટલા, 1 2 3 4, અહીંયા જોઈ શકો છો તમે 1 2 3 અને 4, તો કુલ કેટલી સંખ્યા છે, 4 સંખ્યા છે. તો તમારો આનો આન્સર શું થશે, તમારો એ એટલે કે 4 થશે. ઓકે, સેકન્ડ તમારો જે ક્વેશ્ચન છે કે નીચે આપેલા ભૌતિક રાશિઓમાંથી કઈ મૂળભૂત રાશિ છે. મૂળભૂત રાશિ, મૂળભૂત રાશિની વ્યાખ્યા શું થાય કે બીજા એકમ પરથી તારવી ન શકાય, તેને આપણે શું કહીએ છીએ, મૂળભૂત રાશિ, ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી. તો મૂળભૂત રાશિ કઈ છે મિત્રો, અહીંયા તમને યાદ છે મૂળભૂત રાશિઓ કેટલી છે કુલ, તો બે સેકન્ડ જે મૂળભૂત રાશિ છે તમારી કઈ છે, અહીંયા એમ્પિયર આપેલી છે, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. તો અહીંયા શું થશે, મૂળભૂત રાશિ એમ્પિયર થશે. ઓકે, નેક્સ્ટ તમારો જે આપેલો છે થર્ડ નંબરનો એમસીક્યુ, કેલ્વિન ઇઝ ધ યુનિટ ઓફ, ખાલી જગ્યા એટલે કે જે કેલ્વિન છે શાનો યુનિટ છે. કેલ્વિન એ શાનો યુનિટ છે મિત્રો, તો કેલ્વિન એ તમારો શાનો યુનિટ છે, તાપમાન એટલે કે ટેમ્પરેચર, કે વડે દર્શાવવામાં આવે છે. ઓકે, પછી ફોર્થ નંબરની વાત કરીએ આપણે, ફોર્થ નંબરમાં જે તમને એમસીક્યુ આપવામાં આવે છે, માઇક્રોમીટર સ્ક્રુ ગેજ મેઝરમેન્ટ શાનું, માઇક્રોમીટર સ્ક્રુ ગેજમાંથી શું આપણે નીચેમાંથી આપેલું માપી શકાય છે. ફર્સ્ટ આપણને આપે છે બોલ અને બેરિંગનો વ્યાસ, એટલે કે માઇક્રોમીટર સ્ક્રુ ગેજથી આપણે વ્યાસ માપી શકીએ છીએ. બીજી વસ્તુ એની અંદર શું કીધું છે, પતરાના ધાતુના પતરાની જાડાઈ માપી શકીએ છીએ, પછી પાતરા તાંબાના તારની ત્રિજ્યા એ પણ માપી શકીએ છીએ. તો ત્રણેય ત્રણ વસ્તુ અહીં આપણે શું કરીએ છીએ, માપી શકીએ છીએ. તો ઉપર જણાવેલા બધા, ઓલ ઓફ અબાઉ. ઓકે, પછી નેક્સ્ટ વાત કરીએ કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો બે વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબળ વિદ્યુત ભારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કુલમ્બ વર્ગના વ્યસ્તનો નિયમ છે, યાદ રાખજો આખી ડેફિનેશન છે. બે વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબળ અંતરના, સોરી, વિદ્યુતભારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા શું આવશે, વિદ્યુતભાર. ઓકે, ચાર્જ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને 6 નંબરનો આપેલો છે કે કિર્ચોફનો બીજો નિયમ ખાજગ્યાનું સંરક્ષણ કરે છે. હવે કિર્ચોફનો બીજો નિયમ તો શાનું સંરક્ષણ કરે છે, ઉર્જા, એનર્જી. શાનું સંરક્ષણ કરે છે, એનર્જીનું સંરક્ષણ કરે છે. અને ફર્સ્ટ લોડ છે એ તમારો વિદ્યુત પ્રવાહનું નિયમ આપે છે, અને સેકન્ડ લો છે શું છે, ઉર્જાનો આપે છે. ફર્સ્ટ લોને KVL અને KCL કહી શકાય છે. ઓકે મિત્રો, પછી નેક્સ્ટ એને એવું કીધું છે કે નીચે દર્શાવેલા સૂત્રમાંથી કયું સૂત્ર ઓમના નિયમ ખાજગ્યા માટે દર્શાવતું નથી. ઓમનો નિયમ આર બરાબર, યાદ છે આર બરાબર શું થાય, આર ઇઝ ઇક્વલ ટુ, યાદ છે શું થશે, વી અપોન આઈ, યાદ છે ને, શાનો નિયમ છે, ઓમનો નિયમ છે, વી અપોન આઈ. ઓકે, તો અહીંયા જો હવે હું આ વીને કરતા બનાવીશ તો શું થશે, આઈ આર. તો ફર્સ્ટ પણ શક્ય છે, સેકન્ડ જોઈએ તો વી એમ નિમ રાખું છું, વી એમ નિમ રાખું છું, આઈને કરતા બનાવું છું, તો વી અપોન આર, આ સી પણ શક્ય છે અને આર પણ શક્ય છે. તમારો કયા નંબરનું, બી નંબરનો જે છે એ શક્ય નથી. ઓકે, બી જે આપેલો છે એ શક્ય નથી મિત્રો. પછી વાત કરીએ કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ ખાલી જગ્યા છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ ખાલી જગ્યા છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ શું છે, વોટ, શું છે, વોટ. ઓકે,
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. મેગાવોટ ઇન્ટુ કલાક ખાલી જગ્યાનો એકમ છે. મેગાવોટ ઇન્ટુ કલાક ખાલી જગ્યાનો એકમ છે તમારો. તો મેગાવોટ આપણને આપેલો છે ઇન્ટુ કલાક. મેગાવોટ ઇન્ટુ કલાકની વાત કરીએ અહીંયા તો શાનો એકમ છે? મેગાવોટ ઇન્ટુ કલાક તો તમારો વિદ્યુત પાવર. મેગાવોટ ઇન્ટુ કલાક ડબલ્યુ કે અથવા એમ કે ઇન્ટુ હવર્સ, બરાબર. પછી એને કીધું છે કે અવરોધકતાનો એકમ. મિત્રો અવરોધકતા અને અવરોધ, અવરોધનો એકમ ઓમ થશે અને અવરોધકતાનો એકમ થશે ઓમ ઇન્ટુ મીટર. આ યાદ રાખજો, ઓમ ઇન્ટુ મીટર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન એને કીધું છે તમને 11 નંબરનો જે છે. 10 નંબરમાં શું આવશે? ઓમ ઇન્ટુ મીટર આવશે. ઓકે, હવે 11 નંબરમાં જે તમને કીધું છે જોઈ શકો છો કે જૂલના નિયમ પ્રમાણે વાહકમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ખાલી જગ્યા આધાર રાખે છે. તો એ શાના પર આધાર રાખે છે? તો જૂલ બરાબર આઈ સ્ક્વેર આરટી સૂત્ર છે. જે બરાબર આઈ સ્ક્વેર આરટી. તો આઈ સ્ક્વેર છે, આરએ છે અને અહીંયા ટી પર આપેલો છે. ઓકે, તો આપેલા દરેક વિકલ્પો કેવા છે? સાચા છે. ઓકે મિત્રો, નેક્સ્ટ તમારો 12મા નંબરનો એમસીક્યુ આપેલો છે. ઓમનો નિયમ ખાલી જગ્યા માટે વાપરી શકાય નહીં. ઓમનો નિયમ શાના માટે ન વાપરી શકાય? તો ઓમનો નિયમ મિત્રો એક તો શું છે, ઓમનો નિયમ ખબર છે ને શું કહે છે? ચોક્કસ તાપમાન. તો અહીંયા ચોક્કસ તાપમાન એટલે, અને અહીંયા તમને શું આપ્યું છે અને અર્ધવાહક પદાર્થ આપેલો છે. અર્ધવાહક માટે ઓમનો નિયમ વાપરી શકાતો નથી, એની લિમિટેશન છે મિત્રો. અર્ધ સેમિકન્ડક્ટર માટે યુઝફુલ ના થઈ શકે. હવે 13મા નંબરનો એક્ઝામ્પલ જોઈ શકો છો. લેમ્પ ઇઝ મેકડ અપ 50 વોલ્ટ એન્ડ 100 વોલ્ટ. તો વોટ ઇઝ ધ રજિસ્ટન્સ, એટલે કે 50 વોટ અને 100 વોટનો એક બલ્બ આવીને અવરોધક શોધવાનો છે. તો એના માટે તમારું સૂત્ર છે પી બરાબર આઈ ટી, સોરી પી બરાબર સૂત્ર લખવાનું છે અને એનાથી ગણતરી કરવાની છે મિત્રો તમારે. તો એ ગણતરી કરશો તમે તો પી બરાબર વીઆઈ નું સૂત્ર ઉપયોગ કરવાનું છે. હવે પી બરાબર એ કેટલો આપે છે? 50 આપેલો છે તમને. પી બરાબર શું આપેલો છે અહીંયા? સોરી 100 આપેલો છે. પાવર કેટલો આપેલો છે? 100 આપેલો છે. અને તમારો આઈ કેટલો આપેલો છે? 50 આપેલો છે. ઓકે, તો એ બંનેનો 100 ભાગ્યા 50 કરો એટલે 2 મળશે. એ 2 શું મળશે તમને? આઈ મળશે. તો આઈ સૂત્ર છે આર સૂત્ર. તો વી અપન આઈ, એની કિંમત મૂકશો એટલે તમને અહીંયા કિંમત મળશે 25. શું મળશે? 25. સૂત્ર યાદ રાખજો, સૂત્ર શું થશે? તમારું સૂત્ર જે થશે એ પી ઓકે, તો સૂત્ર છે પી બરાબર તમારું વી ઇન્ટુ આઈ. ઓકે, શું છે? વી ઇન્ટુ આઈ. ઓકે, તો પી બરાબર વી ઇન્ટુ આઈ છે. હવે પી બરાબર એ શું લેશો? 100 લઈશું, 100, અને આઈ બરાબર વી બરાબર શું લઈશું? 50. તો તમને આઈ મળી જશે, આઈ મળશે. એની અંદર પાછું સૂત્ર મૂકીશું કયું? આર બરાબર વી અપોન આઈ, અને કિંમત મૂકીશું એટલે શું આવશે? 25 આન્સર આવશે. પછી તમારો નેક્સ્ટ ક્વેશ્ચન એને કીધું છે. કયું કીધું છે? નેક્સ્ટ ક્વેશ્ચન આ જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તમને એને કીધું છે 13મા નંબરનો, એના આધીન જ છે. 14મા નંબર છે કે તો ઇક્વેશન ક્વેશ્ચન નંબર 30 ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ કરંટ. હવે કરંટની વેલ્યુ શોધવાની કીધી. તો કરંટ તમારો આઈ કેટલો મળશે? આમાં આઈ કેટલો મળશે એટલે કરંટ, આઈ એટલે 100 ભાગ્યા 50 એટલે 2 એમ્પિયર મળશે. તો અહીંયા કેટલો થશે? 2 એમ્પિયર. ઓકે, કેટલો થશે? 2 એમ્પિયર. ઓકે મિત્રો, નેક્સ્ટ વાત કરીએ આપણે. ઓકે, તો 14મા નંબરના એમસીક્યુમાં શું થશે? તમારો આન્સર કેટલો આવશે? 2 એમ્પિયર. ઓકે મિત્રો, પછીને કીધું સાપેક્ષ ત્રુટીને ટકાવારીમાં દર્શાવવામાં આવે તો તેને ખાલી જગ્યા કહી શકાય છે. સાપેક્ષ ત્રુટી જે તમને આપી છે એ ત્રુટીને જ્યારે પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે ત્યારે શું કહેવાય છે? પ્રતિશત ત્રુટી, એટલે કે પર્સન્ટેજ એરર કહી શકીશું. ઓકે, પછી અહીંયા ખાસ એને 16મા નંબરનો ક્વેશ્ચન પૂછે. ઇલેક્ટ્રિકલ જનરેટર દ્વારા ખાલી જગ્યા એનર્જીનું ખાલી જગ્યા એનર્જીમાં રૂપાંતર કરી શકાય છે. એને ઇલેક્ટ્રિકલ એનર્જી કન્વર્ટ ખાલી જગ્યા એનર્જી ટુ ખાલી જગ્યા એનર્જી, એટલે કે બ્લેન્ક એનર્જી ટુ બ્લેન્ક એનર્જી. કઈ એનર્જીમાં દેતું? એ જનરેટર શું કરે છે મિત્રો? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. જનરેટરની વાત કરીએ તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, અને જો એના જગ્યાએ મોટર પૂછવામાં આવે તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થશે. ઓકે, આ ખાસ યાદ રાખવાનું છે તમારે. જનરેટરમાં શું થશે? મિકેનિકલ એનર્જી ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, એન્ડ મોટરની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી મોટર એનર્જી થશે.
કીધું છે તમને કે ખાજગ્યા અસર ઉષ્માનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તો સિપેક સિપેક અસર એ શું કરશે, તમારી થર્મલ એનર્જી ઇન્ટુ કઈ એનર્જીમાં, થર્મલ એનર્જી છે એને ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર રૂપાંતર કરશે. ઓકે મિત્રો, યાદ રાખવાનું છે સિબેક અસરની વ્યાખ્યા છે. પછી લેઝનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ ખાજગ્યા માટે અને ખાજગ્યા માટે આપેલો છે, તો શાના માટે આપેલો છે, તો એ તમારો જે આપેલો છે ડાયરેક્શન એન્ડ ઇન્ડ્યુસ એમ, એટલે કે કઈ પ્રેરિત વિદ્યુતચાલક બળ અને દિશા દર્શાવે છે, એટલે કે ડાયરેક્શન પણ બતાવશે અને શું બતાવશે, ઇન્ડ્યુસ ઈએમએફ પણ બતાવશે. પછી અહીંયા કીધું છે ડાયામેગ્નેટિક પદાર્થ, 19મા નંબરનો એમસીક્યુ આપ્યો છે તમને. ડાયામેગ્નેટિક પદાર્થ જે છે એની સસેપ્ટિબિલિટી કેટલી હોય છે, તો ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી કેટલી હશે, 1 હશે, અને પેરા પૂછ્યું હશે તો -1 હશે. ઓકે, એટલે ડાયામેગ્નેટિકની 1 કીધેલી છે મિત્રો. ઓકે, પછી ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ ખાજગ્યાથી ખાજગ્યા આપે છે, તો ફેરામેગ્નેટિક નિયમ જે છે શું છે, ડાયરેક્શન અને ઇન્ડ્યુસ ઈએમએફ. ઓકે, પછી એને કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચન કીધું ચુંબકીય ફ્લક્સનો એકમ, ચુંબકીય ફ્લક્સ તો શું થશે, વેબર. શું થશે, વેબર. ખાસ યાદ રાખજો ચુંબકીય ફ્લક્સનો એકમ શું થશે, વેબર. ઓકે, પછી ક્વેશ્ચન પૂછે પીએન જંકશન ડાયોડ હેઝ ખાજગ્યા ટર્મિનલ, પીએન જંકશન ડાયોડ ને કેટલા ટર્મિનલ હોય છે મિત્રો, 2 ટર્મિનલ હોય છે, કયા કયા હોય છે, એનોડ અને કેથોડ. ઓકે, યાદ છે પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલનું બનેલું હોય છે, સેન્ડવિચ કરવામાં આવે છે, અને સોરી પી અને એન જંકશન હોય છે એની અંદર, અને ટ્રાન્ઝિસ્ટરની અંદર 3 લેયર હોય છે, જ્યારે પીએન જંકશન ડાયોડની 2 હોય છે મિત્રો. ઓકે, પછી વિદ્યુત અવાહકની ફોર્બિડન ગેપ પૂછી છે, વિદ્યુત અવાહક પૂછ્યું છે, તો એની ફોર્બિડન ગેપ કેટલી છે, 5 ઇલેક્ટ્રોવોટ જેટલી હોય છે. ઓકે, 5 ઇલેક્ટ્રોવોટ છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યું છે અને આમાં ખાસ ધ્યાન રાખજો કે નીચેમાંથી કયો વિદ્યુત વાહક પદાર્થ કયો છે, અને અહીંયા તમને કીધું છે ઇન્સ્યુલેટર શબ્દ વાપરેલો છે. હવે ઇન્સ્યુલેટર એટલે વિદ્યુત અવાહક આવે, અહીંયા શું છે પ્રોબ્લેમ છે, થોડો અવાહક આવશે, તો અવાહકની અંદર કયું આવશે, રબર આવશે. શું આવશે મિત્રો, રબર. ઓકે, અવાહક એટલે ઇન્સ્યુલેટર. પછી નેક્સ્ટ કીધું છે ટેટ્રાવેલેન્ટ અશુદ્ધિમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે, તો 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, પછી અહીંયા એને કીધું છે કે નીચેમાંથી કયો પદાર્થ અર્ધવાહક નથી, અર્ધવાહક કીધું છે, તો અર્ધવાહકની અંદર સિલિકોન, સેલેનિયમ અને જર્મેનિયમ એ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે, કયા છે, સેમિકન્ડક્ટર મટીરિયલ છે, જ્યારે એલ્યુમિનિયમ એ સેમિકન્ડક્ટર નથી, એ કન્ડક્ટર છે. શું છે, કન્ડક્ટર છે. ઓકે, એટલે અહીંયા કયો છે, એલ્યુમિનિયમ. ઓકે, પછી એને કીધું છે કે જ્યારે ફોરવર્ડ બાયસમાં પીએન જંકશન ડાયોડ ડેપ્લેશન સ્તરની પહોળાઈ, જ્યારે ફોરવર્ડ બાયસમાં પીએન જંકશન ડાયોડની ડેપ્લેશન સ્તરની પહોળાઈ હંમેશા શું થાય છે મિત્રો, ઘટતી હોય છે. શું થાય છે, ઘટે છે. જ્યારે પણ ફોરવર્ડ બાયસમાં આવશે ત્યારે એના ડેપ્લેશન રિજનની શું થશે, ઘટી જશે. ઓકે, પછી કિર્ચોફનો બીજો નિયમ ખાજગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, કે કિર્ચોફનો બીજો નિયમ શાના આધીન ઓળખવામાં, તો કે વી એલ, કિર્ચોફ વોલ્ટેજ લો, એટલે શું થશે, વોલ્ટેજના નિયમના આધીન ઓળખવામાં આવે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે વિદ્યુત પ્રવાહની મદદથી કઈ ધાતુનો ઢોર બીજી ધાતુ પર ચઢાવવામાં આવે છે, તે પદ્ધતિને શું કહે છે, તો ઢોર પ્રક્રિયા ઇલેક્ટ્રોપ્લેટિંગ. શું કહેવાશે, ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાશે મિત્રો. ઓકે, પછી તમારો ગ્રાફ ઓફ ડીસી કરંટ હંમેશા કેવો હોય છે, સીધો હોય છે, કારણ કે એની અંદર ફ્રીક્વન્સી હોતી નથી મિત્રો. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, તો તમારા લોખંડ એટલે કે આયર્ન, નિકલ અને કોબાલ્ટ, આ દરેકે દરેક કેવા છે, તમારા ફેરોમેગ્નેટિક પદાર્થ છે મિત્રો. ઓકે, તો અહીંયા મેં તમને ચેપ્ટર નંબર 1, 2, 3 અને અમુક ફોર્ટ સુધી તમને ક્લિયર કરાયેલા છે મિત્રો. બીજા પણ એમસીક્યુ જેમ જેમ અપડેટ થશે એમ હું તમને વિડીયો દ્વારા સમજાવતો રહીશ. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. અને એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી થિયરી પ્રોપરલી તૈયાર હશે તો એમસીક્યુ સોલ્વ કરવામાં કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો કોઈ પણ ટાઈપનું પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરી શકો છો, મને નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અને
જો તમને વિડીયો લાઈક હોય તો પ્લીઝ મહેરબાની કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.